નમસ્કાર મિત્રો, ખાસ કરીને આ વિડીયો અંદર આપણે આવનારા દિવસના અંદર ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે તેના વિશેની માહિતી આપવાની છે અને સાથે કપાસ સહિતના અનેક પાકોની અંદર અત્યારે સુકારોનો પ્રોબ્લેમ છે એ વિશેની પણ સંપૂર્ણ વાત કરવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે ઈયળ અને ફ્લાવરિંગની સારી દવા વિશેનો વિડીયો મૂકેલો હતો એટલે એ વિડીયો પણ આ વિડીયો અંતમાં સાઈડમાં બતાવવામાં આવશે. એટલે દરેક મિત્રો આ વિડીયો અંતમાં વિડીયો જોઈ લેવાનો છે. હવે ખાસ કરીને તમને સૌપ્રથમ તો એ પણ માહિતી આપી દઉં કે આપણે આવનારા દિવસમાં બે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, જેમાં પહેલી ખેડૂત મિટિંગ છે એ છે તારીખ 3/9/2024 અને મંગળવારના રોજ, સમય છે સાંજે 5 વાગ્યે, મિટિંગનો સ્થળ છે શ્રી કેબી પટેલ હાઈસ્કૂલ, ગામ કુબાધરોળ, તાલુકો વડાલી, જિલ્લો સાબરકાંઠા. એટલે આ મિટિંગમાં પણ જે મિત્રો નજીક પડતું હોય તમામ મિત્રો પધારજો. બીજી મિટિંગ છે એ તારીખ 4/9/2024 બુધવાર, સમય સવારે 9:30 કલાકે અને મિટિંગનું સ્થળ છે હોટલ કાનો કાઠિયાવાડી, મોડાસા ધનસુરા હાઈવે સિક્કા ચોકડીથી નજીક, ગામ રહ્યોલ, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. એટલે આ બે મિટિંગનું આયોજન કરેલું છે. જે મિત્રો જે સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો મિટિંગમાં પધારજો, ત્યાં પણ આપણે વિશેષ ચર્ચાઓ કરવાની છે. ખાસ કરીને આવનારા દિવસમાં ફરીથી એક વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થવાનો છે એની પણ માહિતી આપો. એ પહેલા હું આપણે એ પણ જણાવી દઉં કે અત્યારે એક હેવી વરસાદ પડ્યો, જેને કારણે પણ કપાસ હોય, સોયાબીન હશે અથવા તો રીંગણી, ટમેટી, મરચી અને અન્ય તમામ જે પાકો છે એમાં સુકારાનો પ્રોબ્લેમ ચાલુ થયો હશે. જોકે આ સુકારાનો પ્રોબ્લેમ ચાલુ થયો છે તેને એગ્રીકલ્ચર સાયન્સની અંદર પેરાવિલ્ટ કહેવામાં આવે છે, જે એક પ્રકારે ફ્યુઝરિયમનો જ પ્રકાર છે. અને આ જે પેરાવિલ્ટ છે એને કારણે છોડ સુકાઈ રહ્યો છે. એટલે આમ જોવાઈએ તો સામાન્ય રીતે વધુ વરસાદને કારણે છોડ છે એ ટ્રેસમાં પણ આવી ગયા છે અને એનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે, એને કારણે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એટલે હવે જે આ ખુલ્લું વાતાવરણ જે જે વિસ્તારોમાં થતું જશે ત્યાં આ પાકની અંદર ઓટોમેટિક રિકવરી થશે, ત્યાં કોઈ બહુ મોટા ખર્ચા કરવાની જરૂર નથી. એટલે આમાં કોઈ ખોટા ખર્ચા ન કરવા. બીજા નંબરની અંદર છતાં પણ તમારે જો કોઈ ઇલાજ કરવો હોય તો સૌપ્રથમ તો આપને એ જણાવી દો, જે છોડ ભાંગી ગયો હશે એ બેઠો નહીં થાય, પણ જે છોડ ઢળી ગયો છે અને ભાંગ્યો નથી એ છોડને તમે ઊભો કરી અને પગેથી થડ છે એ પણ દબાવી દેવું, જેથી કરીને બહારની હવા છે અંદર ન જાય. અને આની અંદર જો તમારે બીજો ઇલાજ કરવો હોય તો જે 19-19 ખાતર આવે છે, દરેક કંપની બનાવે છે, 1 કિલો પેકિંગમાં આવે છે, 19-19 ખાતર છે, 1 પંપમાં 100 ગ્રામ અને એની સાથે જે આપણે કાર્બેન્ડિઝમ અને મેન્કોજેબ દરેક કંપની બનાવે, કોઈ પણ સારી કંપનીનું કાર્બેન્ડિઝમ મેન્કોજેબ લઈ અને 1 પંપમાં 50 ગ્રામ એ, એટલે 19-19 ખાતર અને કાર્બેન્ડિઝમ મેન્કોજેબ આ બંને તમે પંપમાં નાખી અને તમે આનું જે પંપથી ડિંચિંગ કરશો એના થડની અંદર તો પણ આની અંદર સારું રિઝલ્ટ મળી જશે. એટલે આ કોઈ મેજર પ્રોબ્લેમ નથી, આની અંદર આસાનીથી આપણે સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. એટલે જે ભાઈઓને કપાસ અથવા તો અન્ય પાક સુકાતા હોય એ 19-19 અને કાર્બેન્ડિઝમ મેન્કોજેબનું ડિંચિંગ કરે અને ખાસ કરીને છોડને પગથી દબાવી પણ દેવું. જો તમે આપી શકતા હોય તો એની અંદર તમે પાલર પાણી પણ ઉતારી શકો, એનાથી પણ આપણે ઘણો બધો ફાયદો થાય છે. હવે જે બીજી વાત કરવાની છે વરસાદની, આમ જોવા જઈએ તો આપણે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયા, જેને કારણે રાજ્યની અંદર ખેતી પાકોની અંદર ખૂબ મોટું નુકસાન પણ થયું છે. અને હવે આ જે વરાપ નીકળી છે, પણ હવે વરાપ તો નીકળી પણ ફરીથી એક વરસાદનો પાછો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે. અત્યારે બંગાળની ખાડીની અંદર આમ તો આપણે ગઈકાલે પણ અલગ અલગ ન્યૂઝ ચેનલના માધ્યમથી એ જાહેરાત કરી દીધી છે અને આજે પણ હું તમને જણાવી દઉં કે આપણે હવે બંગાળની ખાડીની અંદર ફરીથી એક વરસાદી સિસ્ટમ તૈયાર થઈ રહી છે, એક લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. જો જે લો પ્રેશરને કારણે 3 સપ્ટેમ્બરથી લઈને 9 સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. જો કે અહીંયા સારી વાત એ છે કે જે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે અતિ ભારે વરસાદ પડ્યા એવો અતિ ભારે વરસાદ 3-9 સપ્ટેમ્બરમાં નથી પડવાનો. વરસાદની તીવ્રતા ગયા રાઉન્ડ કરતાં ઘણી બધી ઓછી હશે અને વિસ્તારો પણ આમ જોવા જઈએ તો ઓછા હશે, દરેક વિસ્તારોની અંદર નહીં હોય, પણ વરસાદનો રાઉન્ડ છે 3-9 સપ્ટેમ્બરમાં આવી રહ્યો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવીને આગવી તૈયારી પણ રાખવી અને ખાસ કરીને કયા કયા વિસ્તારમાં આ વરસાદ અસર કરવાનો છે એની સંપૂર્ણ માહિતી છે આવતીકાલે બપોરના વિડીયોની અંદર આપવામાં આવશે. પણ ખાસ શરૂઆતમાં મેં આપને જણાવ્યું તો આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે ઈયળ અને ફ્લાવરિંગની દવા વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી. આજે આપશો, ધન્યવાદ.